संतान ने भूलशो नहीं, अगणित छे फर जो तमारी ते हवे सरशो नहीं। मित्रों आहार छे ने जीवन नो वायु छे, समझी लेजो। मां बाप ना आहार नी संतान ऊपर बहु मोटी असर पड़े छे। गर्भनी अंदर बाड़क रहेलू छे, એનો પોષણ માં જેવું અનાજ જમે છે, જેવો આહાર લે છે, એના થકી એનું શરીર અને મન છે ની વિકસિત થાય છે। એટલે જેવું માં ખાશે એવા સંતાનો થાશે, સમજી લેજો। જેવું માં ખાશે એવા સંતાનો થાશે, એટલે તમે ખાવાની અંદર પણ ચોક્કસપણે સંયમ રાખજો, વિવેક રાખશો તો તમારા સંતાનો છે ને ઉત્તમ પ્રકારના થશે। આપણે ખાઈએ છીએ ને એના ત્રણ ભાગ થાય। વેદની અંદર કહેલું છે અન્નમસીતમ ત્રેધા વિધીયતે, માણસ જે અન્ન જમે છે એના ત્રણ ભાગ થાય। એક ભોજનનો જે સૂક્ષ્મ ભાગ છે એના થકી આપણો મન છે, જે સૂક્ષ્મ શરીર કહેવાય એ મન છે ને એ વિકાસને પામે, મન વિકસિત થાય। ભોજનનો બીજો ભાગ છે જે સ્થૂલ ભાગ, એના થકી આપણો સ્થૂલ શરીર એટલે આપણો શરીર છે ને એ વૃદ્ધિ પામે। એટલે બાળક ઉપર લેવાનું છે, તમને માતાના ગર્ભની અંદર રહેલું બાળક માં જેવું જમે છે એ પ્રમાણે એ વિકસિત થાય। અને ત્રીજો ભાગ જે વધારાનો છે, મળ રૂપે બહાર નીકળી જાય છે, એટલે હંમેશા પવિત્ર સાત્વિક અને ભગવાનને ધરાવેલું હોય એવું જ અનાજ માતા પિતાએ જમવું જોઈએ। પણ માત્ર ને માત્ર જીભના સ્વાદ સારું થઈને જો આપણે બજારું ખાણા ખાશું, એના કારણે આપણા સંતાનો જેની બજારું થવાના છે એ યોગ્ય સંસ્કારી ક્યારે થવાના નથી। એટલે એ વાતની અંદર પણ ખાસ સંયમ રાખો। અને હવે છેલ્લી કડીની અંદર કવિ હજી બતાવે છે, અપેક્ષા મા બાપે ક્યારે રાખવી જોઈએ નહીં।
જો સંયમ હશે તમારા જીવનમાં તો જ તમારે ત્યાં સારા પુત્રનો જન્મ થશે. એ સંયમ હાલવામાં, ચાલવામાં, બોલવામાં, જોવામાં, સાંભળવામાં બધી ક્રિયાની અંદર ખપશે. જોવાની અંદર સંયમ ખપે. અરે ઇતિહાસને યાદ કરો, લક્ષ્મણજીના સંયમને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર વખાણ્યો છે. એ કેવો સંયમ હશે? ભગવાન રામને વનવાસ થયો, માં સીતા અને લક્ષ્મણને લઈને ગયા છે વનની અંદર. 13-13 વર્ષ સુધી લક્ષ્મણજી સીતા અને રામની સાથે રહ્યા. 13 વર્ષને અંતે સીતાજીનું અપહરણ થયો અને સીતાજીને લઈને રાવણ આકાશ માર્ગે જઈ રહ્યો છે. આગળ ચાલતા ચાલતા ઋષ્યમુખ પર્વત ઉપર વાંદરાઓ બેઠા હતા. એને જોઈ અને સીતાજી વિચાર કર્યો કે કદાચ મારા રામ શોધતા શોધતા અહીંયા આવે ને તો એને એક નિશાની મળી રહે. એટલે શરીરમાંથી ઘરેણા ઉતારી, સાડીનો છેડો કાપી, પોટલી બનાવી અને નીચે મૂકી છે. સુગ્રીવના હાથની અંદર ઈ પોટલી આવી, એને સાચવી રાખી અને પાછળથી રામ અને લક્ષ્મણ સીતાને શોધતા શોધતા ઈ ઋષ્યમુખ પર્વત પર આવ્યા. સુગ્રીવને મળ્યા, વાત કરી કે જનક નંદની સીતાને શોધવા માટે નીકળ્યા છીએ, ત્યારે ઈ પોટલી આપી અને કહ્યું છે કે કદાચ આ તમારી સીતાની હોય. રામે ભગવાનની પોટલી ખોલી જોયું તો પોતે તો ઓળખી ગયા કે આ ઘરેણા તો મારી જ સીતાના છે. પણ લક્ષ્મણને બતાવ્યા અને લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ જુઓ તો આ ઘરેણા કેના છે. એક પછી એક ઘરેણું બતાવ્યો, માથાનો ચૂડામણી બતાવ્યો તો એ લક્ષ્મણજી ઓળખી ન શક્યા. કંઠનો હાર બતાવ્યો, કાનના નાકના એક પછી એક એને આભૂષણ બતાવ્યા પણ લક્ષ્મણ ઓળખી ન શક્યા. અને જ્યારે પગનો નૂપુર બતાવ્યો ઝાંઝર, ત્યારે લક્ષ્મણ છે એને ઓળખી ગયા. અને લક્ષ્મણે કહ્યું, ના હમ જાનામી કેયુરે, ના હમ જાનામી કુંડલે, નૂપુરે તભી જાનામી નિત્યમ પાદાભિવંદના. હું એકે ઘરેણાને ઓળખતો નથી, કાનનો નાકનો માથાનો કેળનો એકે ઘરેણું ઓળખતો નથી, પણ આ પગનો નૂપુર છે ઈ મારી માં સીતાનો છે, ઈ મને ખબર છે. હું રોજ સવારે ને સાંજે દર્શન કરવા જતો ત્યારે માં સીતાના ચરણમાં હાથ હાજર હતો, એટલે આ માં સીતાનો. સમજાય વાત તમને? 14-14 વર્ષ સુધી એક પુરુષ પરણેલો પોતાની પત્ની થકી દૂર છે અને સામે એક સ્ત્રી છે, પણ 14 વર્ષ સુધી ઈ લક્ષ્મણે એના ચરણથી ઉપર કોઈ દી દ્રષ્ટિ નથી કરી. તો ઈ કેટલો સંયમ હશે, કેટલી એની દ્રષ્ટિ ઉપર એની સંયમતા હશે! ત્યારે ઈ લક્ષ્મણજીને ભગવાન સ્વામિનારાયણે યતિ તરીકે વચનામૃતની અંદર યાદ કર્યા છે. અને આજે જોવાના ઠેકાણા છે કઈ બાબતની અંદર આપણો સંયમ છે. વિચાર કરો, તમે કઈ વાત જોવાની ટાળો છો? હાલતા ચાલતા ગમે ઈ જગ્યાએ આપણી દ્રષ્ટિ ફાટી ગઈ છે. એક પોસ્ટર ને પણ આપણે જોયા વિના મૂકતા નથી. અરે ઘણી વખત તો ખબર હોય કે આ વિડીયો ખરાબ જ છે, છતાંય પણ આપણે એને જોયા વિના મૂકતા નથી. સાચું કે ખોટું? આટલી બધી અસંયમતા આપણામાં આવી ગઈ અને આપણે ઈચ્છીએ કે અમારે ત્યાં સારા સંતાનો થાય. ભક્તો, જો આવી અસંયમતા હશે તો સંતાન યોગ્યની કોઈ આશા ન રાખજો. જો તમને યોગ્ય સંતાન જોઈતું હોય તો જીવનની અંદર સંયમ રાખજો. ઈ જમાનો હતો રામ લક્ષ્મણનો, ત્યારે એવું હતું અને આજની કેવી હાલત થઈ છે ઈ કવિ તમને બધાને વટવા માટે કહે છે. આંબળો ગયો જમાનો રામ સીતાનો,
માટે માં બાપ તરીકે તમારા જીવનની અંદર હરેક બાબતની અંદર સંયમ હોવો બહુ જરૂરી છે. હાલવામાં, ચાલવામાં, બોલવામાં, ખાવામાં, પીવામાં, વિચારવાની અંદર પણ સંયમ હશે ત્યારે તમારે ત્યાં શ્રેષ્ઠ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે. માટે આહાર વિહાર અને વસ્ત્રાચાર ઈ એકદમ શ્રેષ્ઠ સંયમી હોવા જોઈએ. જો સંયમ નહીં હોય તો એનાથી બહુ મોટું નુકસાન છે. બાપ જો સંયમ ચૂકે તો એની પરંપરા બહુ લાંબે સુધી હાલે છે. ભાગવતની અંદર એક પ્રસંગ છે, ચંદ્ર છે એ દેવ છે ને, ચંદ્ર છે એ દેવ છે, પણ એણે એક વખત સંયમનો ત્યાગ કર્યો, સંયમ ચૂક્યા, પોતાની ગુરુની પત્નીને લઈ જઈને એની સાથે વ્યભિચાર કર્યો ચંદ્રએ, અને એના થકી બુધનો જન્મ થયો. બુધ પણ સમય જતાં અંતરિક્ષની અંદર ગ્રહ થયો અને ઈ યુવાન થયો ત્યારે એણે પણ પોતાના બાપની જેમ જ વ્યભિચાર કર્યો. એક વખત પૃથ્વી ઉપર આંટા મારતો કોઈ બુધ અને એક રૂપવાન સ્ત્રી જોઈ અને એની સાથે એણે ઈચ્છા કરી છે કામ વાસના પૂરી કરવાની. એનું નામ હતું ઈલા અને ઈલાને ત્યાં એણે એની ઈચ્છા પૂરી કરી છે અને ઈલા થકી જે પુત્રનો જન્મ થયો એ પુરુરવા, અને પુરુરવાએ પણ ઉર્વશી નામની અપ્સરા સાથે ઘણા વર્ષો સુધી વિહાર કર્યો. એટલે જેવા પિતાના સંસ્કાર હોય એવા પુત્રની અંદર આવે, માટે ખાસ જીવનની અંદર સંયમ જાળવજો. જો સંયમ હશે તો તમને ઘણો બધો ફાયદો થશે, તમારા સંતાન છે પણ શ્રેષ્ઠ થશે. કેવો વિવેક રાખશો તમે? પંચ વિષય છે આ જગતની અંદર, એ પંચ વિષય ભોગવવામાં જ જીવ છે ને એ સંયમ છોડે છે. એક ખાવામાં, સાંભળવામાં, જોવામાં, સૂંઘવામાં અને સ્પર્શ કરવામાં આ પંચ વિષયની પાછળ આજે આંધળી દોટ દીધી છે. એને કારણે જીવનમાંથી સંયમ ચાલ્યો જાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ પાંચ પદ બનાવ્યા છે સંયમ વિશેના. કેટલા પાંચ પદ? એક એક ઇન્દ્રિયને નિયમમાં રાખવા માટે, અને જો એ નિયમ ચૂકે તો કેવું થાય? નિષ્કુળાનંદ સ્વામીના શબ્દની અંદર સાંભળીએ. પેલી જ જીભની વાત કરી છે સ્વામી, કે પેલી જ જીભને જાળવી અને આહાર છે ને એ શુદ્ધ રાખો. પ્રથમ જીવાય જાળવી જપીએ રે ત્યારે ગોવિંદ આચરણ થાય છે. એટલા માટે જીવનનો પાયો બતાવ્યો છે આહાર,
આહાર છે ને એ બરાબર હોવો જોઈએ. શુભ અને અશુભ, સાત્વિક છે કે અપવિત્ર છે એ જોઈ અને પછી આહાર ગ્રહણ કરવો પડે. એક ખાતે માન વધી જાય, એક ખાતે આળસ વધી જાય, એક ભોજન કરે માણસનો મગજ ફરી જાય અને ન કરવાના કામ કરી બેસે. એટલા માટે ખાવાની અંદર ખૂબ કંટ્રોલ હોવો જોઈએ. માણસ દુઃખી થઈ જાય છે ભોજનને કારણે, એટલે એમાં ક્યારે દુઃખ ભરેલા ભોજન ન જમવા. હવે સ્વામી શ્રવણ કાનના સંયમની વાત બતાવે છે.
માણસનો સંયમ ચૂકે ને તો એના થકી પણ ઘણું બધું નુકસાન થાય. માત્ર આપણે જમીએ છીએ ઈ જ આપણો આહાર છે એવું નથી. પાંચ ઇન્દ્રિયો છે, પાંચે આહાર અલગ અલગ આહાર ભોગવે છે અને એના દ્વારા આપણી અંદર સંસ્કાર પડે છે. તમારા ગર્ભની અંદર રહેલા બાળકની અંદર સંસ્કાર પડે છે, એ વિકસિત થાય છે. જેવો તમે પાંચે ઇન્દ્રિયોથી ગ્રહણ કરો છો એવો સંતાન ઉપર પ્રભાવ પડે છે. માટી અસર પડે છે અને બાળક છે કુબુદ્ધિશાળી થઈ જાય, બુદ્ધિ વિનાનો હાવ તગડો પાકે, એટલા માટે એવાનો સ્પર્શ ન કરવો. હવે સ્વામી રૂપ નો સંયમ બતાવે. માણસ એવું કરવા માટે પ્રેરાય છે, એની વૃત્તિ આખી એના મય બની જાય, એના સ્વભાવ બદલી જાય છે. વારંવાર ભયંકર ફિલ્મો જોનારા માણસો છે ને એ ભયંકર સ્વભાવ વાળા બનેલા સિદ્ધ થયેલી વાત છે. વૈજ્ઞાનિકોએ એના પ્રૂફ કર્યા છે. માટે દ્રષ્ટિની અંદર બહુ સાવધાન રહેવું. દ્રષ્ટિથી જેટલું પાપ અંદર જાય છે એટલું બીજાથી નથી જાતું. માટે વિશેષપણે કરીને આહાર એટલે જમવાનો અને દ્રષ્ટિ આ બંને દ્વારા સીધે સીધું અંદર છે ને એ કુસંગ પ્રવેશ કરી જાય છે. માટે ખાસ ધ્યાનની અંદર રાખવું. હવે છેલ્લો ગંધ એને સ્વામી નિયમમાં રાખવાની વાત બતાવે છે. Yeah.
ઇન્દ્રિયો જો આપણી કંટ્રોલમાં આવી જાય ને તો આયા માણસ જે ધારે કરી શકે, બહુ આપણી પાસે તાકાત છે, બહુ પાવર છે, પ્રાપંચ વિષય ભોગવવામાં જ જીવ છે ને પોતાની બધી શક્તિ મેળવી નાખે અને એને કારણે ખરાબ શક્તિઓ આપણી અંદર પ્રવેશ કરી જાય અને આપણા જીવનને વેર વિખેર કરી નાખે. માટે માતા પિતા તરીકે સંયમ તો તમારે જોઈશે જોઈશે ને જોઈશે જ. અરે નાક દ્વારા અરે એક અજામિલે ખાલી વેશ્યાના સ્પર્શ વાળું ફૂલ સૂંઘ્યો એને કારણે પરમ ચારિત્ર્ય વાળો અજામિલ ઈ વેશ્યાની સાથે પોતાનું ઘર માંડીને જીવતો થઈ ગયો. તો આજકાલ તમે બધાએ કે કોઈ ભી ગમે ઈ પ્રકારની સુગંધ લે છે, ગમે ઈ પ્રકારના ખાણા પીણા ખાય, ગમે એવું રૂપ જોવે તો સુઈને કાંઈ નહીં થાય એમ ભોત્યા નહીં મળીએ. આપણા જીવન હા વેર વિખેર થઈ જવાના છે જો આપણા ઇન્દ્રિયોમાં સંયમ નહીં હોય, કંટ્રોલમાં નહીં હોય. જીવન કાબુમાં રાખવું પડશે તો જ આપણે ત્યાં કને સારા સંતાનોનો જન્મ થશે. આ પાંચ ઇન્દ્રિયો છે, પાંચે પાંચ જુદો જુદો આહાર લે છે. હવે છેલ્લા પદની અંદર સ્વામી એનો વિવેક બતાવે છે કે કઈ ઇન્દ્રિય દ્વારા કેવો આહાર લેવો જોઈએ. માતાએ સદાય આનંદિત રહેવું, એને ક્યારેય મૂંઝાઈને ન રહેવું.
પરિવારના સભ્યો એને રાજી રાખવી, એને મુજાવા ના દેવી. જો એ સ્ત્રી મુજાય તો એના ગર્ભની અંદર રહેલો બાળક છે એ મુજાય અને એ મતિ મંદ બને છે. એ બાળક છે એ હાવ નબળો જન્મે એટલે ક્યારે ગર્ભવતી સ્ત્રીએ મુજાવો નહીં. હંમેશા પ્રફુલ્લિત મને પ્રસન્ન ચિત્તમય રહે, ગમે એવા પ્રયત્ન કરીને પણ રાજી રહેવું તો તમારો બાળક હોશિયાર અને કુશળ થશે. એટલે બધી બાબતનો સંયમ છે. બહુ આપણે આના ઉપર વિચાર કર્યો. આ માત્ર પહેલો એસ છે. ઈ સંયમ મા બાપના જીવનમાં આવે એટલે 80% ઘડતર સંતાનનો થાય અને તમારે ત્યાં યોગ્ય સંસ્કાર વાળો બાળક જન્મે. પણ આની અંદર જો તમે ભૂલ કરી જાઓ તો એ ભૂલ ક્યારે સુધરે નહીં. તમે ગુજરાતના એક લેખક ગીજુભાઈ પધેકા એનું નામ સાંભળ્યું હશે. એણે એમ લખ્યું કે માતાએ કરેલી એક ભૂલને 100 શિક્ષકો મળીને પણ સુધારી શકતા નથી. માતાએ કરેલી એક ભૂલને 100 શિક્ષકો મળીને પણ સુધારી શકતા નથી. એટલે ગર્ભમાં બાળક છે ત્યારે માતાએ વિશેષ સાવધાન રહેવું, એને કોઈ પણ પ્રકારની ક્યારેય ભૂલ કરવી નહીં. એક સંયમ વિશે આપણે આજે વાત કરી. બાકીના 4 એસ હજી બાકી છે. એના ઉપર બાકીના 17 ઉપર આપણે વિચાર કરશું. અત્યારે અહીં જ કથા સમય પૂર્ણ થતા ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે આજના કથા સત્રને વિરામ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાન.